नमस्कार विद्यार्थी मित्रों, हूँ फिरोज खत्री। आप सबनो म्यूज हाईस्कूल ना यूट्यूब चैनल में खूब खूब स्वागत करूँ छू। आजे हूँ धोरण 10 में पूछाता जे प्रश्न डू एज डायरेक्टेड ना बीजा मुद्दा विषे चर्चा करीश। आप सबने याद हे कि आपणे एना एक मुद्दा विषे पहला चर्चा करी लीधी छे, जे हतुं नंबर्स एटले के एक वचन अने बहुवचन। आजे एमा पूछाता बीजा मुद्दा विषे आपणे चर्चा करशुं, जे छे जेन्डर। जेन्डर एटले जाति। विद्यार्थी मित्रों, आ मुद्दाने मैं बे भागमां विभाजित करेल छे। आजे आपणे एनो प्रथम भाग जोईशुं। डू एज डायरेक्टेडमां आपणे अगाउ नंबर्स एटले के वचननी वात करी हती। आजे आपणे एमां जेन्डर विशे जोईशुं। जेन्डर जेने गुजरातीमां आपणे जाति कही शकीए। आपणे सौ जाणीए छीए के गुजराती भाषानी अंदर पुल्लिंग, स्त्रीलिंग अने नान्यतरलिंग आम ત્રણ જાતિઓ હોય છે। આમ તો અંગ્રેજીમાં પણ આ ત્રણ જ જાતિઓ હોય છે, પણ આપણે વધુ સરળતા ખાતર એને ચાર વિભાગમાં વહેંચી શકીએ। મસ્ક્યુલિન જેન્ડર, જેને આપણે ગુજરાતીમાં પુલ્લિંગ કહીએ છીએ। ફેમિનિન જેન્ડર, જેને આપણે સ્ત્રીલિંગ કહીએ છીએ। ન્યુટ્રલ જેન્ડર, જેને આપણે નાન્યતર લિંગ કહી શકીએ। આ ઉપરાંત કોમન જેન્ડર, જેને આપણે સંયુક્ત લિંગ કહી શકીએ। આ ચારે ચારને આપણે વિસ્તારથી સમજીશું। સૌથી પહેલા આપણે વાત કરીએ મસ્ક્યુલિન જેન્ડરની। તો મસ્ક્યુલિન જેન્ડરની વ્યાખ્યા આ પ્રમાણે છે, જે જાતિવાચક નામ નર જાતિનો નિર્દેશ કરે તેને મસ્ક્યુલિન જેન્ડર કહે છે। ગુજરાતીમાં એને પુલ્લિંગ કહેવામાં આવે છે। આનો અર્થ એ થયો કે જે પણ જાતિવાચક નામ છે એ જો પુરુષ વિશે લખવામાં આવેલું નામ છે તો એ પુલ્લિંગ છે। ઉદાહરણ તરીકે ડોગ, હોર્સ, કિંગ, મેન, બોય, જેન્ટલમેન, આ બધા નામ પુલ્લિંગ નામ છે। હવે આપણે જોઈએ ફેમિનિન જેન્ડર વિશે। તો ફેમિનિન જેન્ડરની વ્યાખ્યા આ પ્રમાણે છે, જે જાતિવાચક નામ નારી જાતિનો નિર્દેશ કરે તેને ફેમિનિન જેન્ડર કહેવામાં આવે છે। ગુજરાતીમાં તેને સ્ત્રીલિંગ કહીએ છીએ। કોઈ પણ જાતિવાચક નામ હોય એ જો નારી જાતિ દર્શાવતું હોય, એટલે કે સ્ત્રી જાતિ દર્શાવતું હોય, તો તે ફેમિનિન જેન્ડર છે એવું કહી શકાય। એના આપણે કેટલાક ઉદાહરણો જોઈએ તો મેર, મેરનો અર્થ થાય છે ઘોડી। ત્યાર પછી વિક્ષન, વિક્ષન એટલે માદા શિયાળ। હેન, હેન એટલે મરઘી। કાઉ એટલે ગાય। ગર્લ છોકરી, લેડી સ્ત્રી। આ બધા નામ તમે જોઈ શકો છો કે સ્ત્રી જાતિનો ઉલ્લેખ કરે છે, એટલા માટે આ બધા નામ ફેમિનિન જેન્ડરમાં છે। ન્યુટ્રલ જેન્ડરની વાત કરીએ તો ન્યુટ્રલ જેન્ડર એટલે ગુજરાતીમાં જેને આપણે નાન્યતર લિંગ કહીએ છીએ તેવા નામ। આની વ્યાખ્યા આ પ્રમાણે છે, જે જાતિવાચક નામ નર કે નારી જાતિના ન સંભવી શકે તેને ન્યુટ્રલ જેન્ડરના નામ કહે છે। આ બાબતને જરાક સ્પષ્ટતાથી સમજી લેજો કે જે કોઈ પણ વસ્તુઓના નામ છે, દાખલા તરીકે વસ્તુઓના, ચીજ વસ્તુઓના નામ છે કે જે નર કે નારી ન હોઈ શકે, તો એવા બધા જ નામ જે છે ન્યુટ્રલ જેન્ડરમાં આવે।
न्यूट्रल जेंडर ना કેટલાક ઉદાહરણો આપણે લઈએ તો ટેબલ ચેર ચેર એટલે ખુરશી બેડ બેડ એટલે પલંગ યુનિવર્સિટી વિશ્વવિદ્યાલય કાર હાઉસ આ બધા નામ જે છે એ ન્યુટ્રલ જેન્ડરમાં છે હવે આનું આપણે એક ઉદાહરણ લઈએ છીએ ટેબલ તો ટેબલ સ્ત્રી છે કે પુરુષ છે એ આપણને કોઈ આપણે ચોક્કસપણે એમ કહી શકતા નથી એની કોઈ જાતિ હોય નહીં ટેબલ એક વસ્તુ છે એટલા માટે તે ન્યુટ્રલ જેન્ડર છે હવે આપણે વાત કરીએ કોમન જેન્ડરની કોમન જેન્ડરને ગુજરાતીમાં આપણે સામાન્ય લિંગ કહી શકીએ કોમન જેન્ડરની વ્યાખ્યા આ પ્રમાણે છે જે જાતિવાચક નામ નર કે નારી જાતિના હોઈ શકે તેને કોમન જેન્ડર એટલે કે સામાન્ય લિંગના નામ કહે છે આ બાબતને પણ જરા વ્યવસ્થિત રીતે સમજી લઈએ કોઈ પણ એવું જાતિવાચક નામ છે કે જે બંને હોઈ શકે તે સ્ત્રી પણ હોઈ શકે તે પુરુષ પણ હોઈ શકે તે નર પણ હોઈ શકે નારી પણ હોઈ શકે તો આવા જે નામ છે જાતિવાચક નામ એને કોમન જેન્ડરમાં છે એ નામ એવું કહી શકાય આ બાબતના આપણે કેટલાક ઉદાહરણો જોઈએ તો ડોક્ટર ટીચર પેરેન્ટ રિલેટિવ કઝિન સિંગર હવે આ ઉદાહરણોને આપણે જરા વ્યવસ્થિત રીતે સમજીએ તો જ્યારે આપણે ડોક્ટર બોલીએ છીએ ત્યારે એ ડોક્ટર સ્ત્રી છે કે પુરુષ છે આપણે નક્કી કરી શકતા નથી એ આનુષંગિક વાક્ય દ્વારા અથવા તો કોઈ સંદર્ભ દ્વારા આપણે નક્કી કરવું પડે છે કે ડોક્ટર છે એ સ્ત્રી છે કે પુરુષ છે એટલે ડોક્ટર કંઈ પણ હોઈ શકે એ સ્ત્રી પણ હોઈ શકે પુરુષ પણ હોઈ શકે એટલે આ નામ જે છે એ કોમન જેન્ડરનું નામ કહેવાય એ જ રીતે બીજા નામ જે છે તે પણ કોમન જેન્ડરના નામ છે વિદ્યાર્થી મિત્રો આ તો થઈ જેન્ડર ઉપર આધારિત કેટલાક જાતિવાચક નામોની વાત જો કે ધોરણ 10 માં પ્રશ્ન નંબર 50 અને 51 માં તમને જે ડુ એઝ ડાયરેક્ટેડ પૂછાય છે એની અંદર તો માત્ર મસ્ક્યુલિન અને ફેમિનિન એમ બે જેન્ડર જ પૂછાય છે બાકીના જે કોમન જેન્ડર અને ન્યુટ્રલ જેન્ડરની આપણે વાત કરી એ માત્ર સમજવા પૂરતી હતી પરંતુ પરીક્ષાલક્ષી જો બાબતની વાત કરીએ તો મસ્ક્યુલિન ટુ ફેમિનાઇન અને ફેમિનિન ટુ મસ્ક્યુલિન જ પૂછવામાં આવે છે એટલે કે એક પેરેગ્રાફ આપેલું હોય અને પેરેગ્રાફ જો પુલ્લિંગમાં લખેલું હોય પુરુષ વિશે લખેલું હોય તો એને સ્ત્રી વિશે લખવું પડે ફેમિનિન જેન્ડરમાં લખવું પડે અને જો ફેમિનિન જેન્ડરમાં આપેલું હોય તો એને મસ્ક્યુલિન જેન્ડરમાં એટલે કે પુલ્લિંગમાં લખવું પડે અહીં આપણે એક બાબતની ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે જે પ્રશ્નની અંદર જે સૂચના આપેલી છે એ પ્રમાણે આખો પેરેગ્રાફ તમારે ફરીથી લખવાનો છે માંગેલા ફેરફાર કરી અને ફરીથી લખવાનો છે માત્ર અમુક શબ્દોમાં તમે ફેરફાર કરીને શબ્દો જો છૂટાછવાયા લખી નાખો તો એનો એક પણ માર્ક્સ મળવા પાત્ર નથી એટલે આ બાબત ખાસ ધ્યાનમાં રાખીએ કે જો પુલ્લિંગમાંથી સ્ત્રીલિંગમાં પૂછવામાં આવ્યું છે તો આપણે સ્ત્રીલિંગમાં ફેરવી અને આખો પેરેગ્રાફ ફરીથી લખવાનો છે અને જો સ્ત્રીલિંગમાંથી પુલ્લિંગમાં પૂછવામાં આવ્યું છે તો પુલ્લિંગમાં ફેરવી અને આખો પેરેગ્રાફ આપણે ફરીથી લખવાનો છે એટલે આખો પેરેગ્રાફ લખવાનો છે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખીએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોશું કે કેટલાક જાતિવાચક નામ જે છે એના મસ્ક્યુલિન અને ફેમિનિન જેન્ડર કેવા હોય છે એના સ્વરૂપ કેવા હોય છે એના વિશે આપણે વાત કરીશું તો કેટલાક જાતિવાચક નામ એવા હોય છે કે જેમાં મસ્ક્યુલિન નામની પાછળ ઈ ડબલ એસ લગાડીને અથવા માત્ર ડબલ એસ લગાડીને એનું સ્ત્રીલિંગમાં એટલે કે ફેમિનિન જેન્ડરમાં રૂપાંતર કરવામાં આવે છે એના કેટલાક આપણે ઉદાહરણો અહીંયા જોઈએ તો લાયન લાયનનો અર્થ થાય છે સિંહ લાયનેસ લાયનેસ એટલે સિંહણ સિંહ પુલ્લિંગ છે સિંહણ સ્ત્રીલિંગ છે લાયન મસ્ક્યુલિન છે લાયનેસ ફેમિનિન છે
અહીં તમે જોઈ શકો છો કે લાયન શબ્દની પાછળ આપણે ઈ ડબલ એસ લગાડ્યું એટલે લાયનેસ થયું, એટલે કે મસ્ક્યુલિન જેન્ડરનું ફેમિનિન જેન્ડર થઈ ગયું. બીજું ઉદાહરણ આપણે લઈએ તો ટાઈગર, ટાઈગર એટલે વાઘ, એનું ફેમિનિન જેન્ડર જુઓ ટાઈગ્રેસ. પણ અહીં સ્પેલિંગમાં ખાસ ધ્યાનમાં રાખવાની બાબત છે કે ટાઈગર અને ટાઈગ્રેસ જ્યારે આપણે લખીએ છીએ ત્યારે ટાઈગરમાં ટી આઈ જી ઈ આર છે, જ્યારે ટાઈગ્રેસમાં ટી આઈ જી પછીનો ઈ નીકળી ગયો છે. ટી આઈ જી આર ઈ ડબલ એસ, ટાઈગરનો ટાઈગ્રેસ. એટલે કેટલીક બાબતોમાં ખૂબ જ ચીવટ રાખવાની જરૂર છે કે સ્પેલિંગ મિસ્ટેક આમાં બહુ કોમનલી થઈ શકે. એટલે આપણે પહેલેથી જ જાગૃત રહી કે કેટલાક શબ્દો એવા છે કે જેની અંદર સ્પેલિંગમાં થોડો ફેરફાર થાય છે. માત્ર આંખો મીચી અને ઈ ડબલ એસ લગાડી દેવું એ યોગ્ય નથી. એ જ રીતે તમે જુઓ પ્રિન્સ, પ્રિન્સ શબ્દ છે, પ્રિન્સનો અર્થ થાય છે રાજકુમાર. સામે જુઓ પ્રિન્સેસ, પ્રિન્સેસની અંદર માત્ર ડબલ એસ લગાડેલું છે, ઈ તો પ્રિન્સમાં છે જ પહેલેથી, તો એની અંદર માત્ર ડબલ એસ લગાડેલું છે. પ્રિન્સ એટલે રાજકુમાર, પ્રિન્સેસ એટલે રાજકુમારી. ત્યાર પછીનો શબ્દ આપણે લઈએ તો એક્ટર, એક્ટર એટલે અભિનેતા. એક્ટ્રેસ, એક્ટ્રેસ એટલે અભિનેત્રી. અહીં પણ સ્પેલિંગમાં ફેરફાર થયો છે, ખાસ નોંધો. એક્ટરમાં એ સી ટી ઓ આર છે, જ્યારે એક્ટ્રેસમાં એ સી ટી પછીનો ઓ નથી, આર ઈ ડબલ એસ ડાયરેક્ટ લગાડી દીધું છે. તો એક્ટર એક્ટ્રેસ. એ જ રીતે પ્રીસ્ટ, પ્રીસ્ટેસ. પ્રીસ્ટ એટલે પાદરી, જે પુરુષ પાદરી હોય એને પ્રીસ્ટ કહેવાય છે, જ્યારે પ્રીસ્ટેસ એટલે સ્ત્રી પાદરી. બીજો શબ્દ છે પ્રોફેટ, પ્રોફેટનો અર્થ થાય છે પૈગંબર. એનો સ્ત્રી જાતિમાં રૂપાંતર થશે પ્રોફેટેસ. મેયર, મેયર એટલે નગરપતિ, મેયરેસ. જો સ્ત્રી નગરપતિ હોય તો એને મેયરેસ કહેવાય છે. એ જ રીતે વેઇટર, વેઇટર એટલે હોટેલની અંદર કે રેસ્ટોરન્ટની અંદર જે ઓર્ડર લેવાનું કામ કરતો એમ્પ્લોયી છે એને વેઇટર કહેવાય છે. એનું સ્ત્રી જાતિમાં રૂપાંતર કરીએ તો વેઇટ્રેસ થશે. અહીં પણ સ્પેલિંગમાં ફેરફાર થયો છે, એ ખાસ નોંધો. એમ્પેરર, એમ્પેરર એટલે સમ્રાટ. એમ્પ્રેસ, એમ્પ્રેસ સમ્રાજ્ઞી. પોએટ, પોએટ એટલે કવિ. પોએટેસ, પોએટેસ એટલે કવયિત્રી. એ જ રીતે હન્ટર, હન્ટર એટલે શિકારી. જો પુરુષ શિકારી હોય તો એને હન્ટર કહેવાય, અને જો સ્ત્રી શિકારી હોય તો એને હન્ટ્રેસ કહેવાય. ડ્યુક, ડ્યુક એ ઇંગ્લેન્ડની અંદર એક હોદો છે, રાજકીય હોદો છે ડ્યુકનો. જો એ પુરુષ હોય તો ડ્યુક, અને જો સ્ત્રી હોય તો એને ડચેસ કહેવાય. ઓથર, ઓથર એટલે લેખક. ઓથરેસ, લેખિકા. તો આ કેટલાક એવા શબ્દો હતા કે જેની પાછળ આપણે ઈ ડબલ એસ અથવા માત્ર ડબલ એસ લગાડીએ છીએ તો એનું ફેમિનિન જેન્ડરની અંદર રૂપાંતર થાય છે. અને કેટલાક શબ્દો એવા છે કે જેની અંદર સ્પેલિંગમાં પણ થોડો ફેરફાર થાય છે, એ બાબત ખાસ નોંધીએ. વિદ્યાર્થી મિત્રો, જેન્ડર વિશે વધુ માહિતી મેળવીશું આવતા વિડીયોમાં. પણ આપ સૌને વિનંતી છે કે કમેન્ટ બોક્સમાં જઈ અને ચોક્કસથી કમેન્ટ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. અને હા, જેન્ડર વિશે કોઈ બાબત ન સમજાઈ હોય, કોઈ ડાઉટ રહી ગયો હોય મનમાં, તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.